બીજાની નિંદા કરે છે એ માણસ અજ્ઞાની છે, કારણ કે જ્ઞાની માણસ છે તો હંમેશા પોતા તરફ એની દ્રષ્ટિ હોય કે મારે ભગવાનને મોટા સત્પુરુષને રાજી કરવામાં હજી મારે મારા જીવનમાં કેટલી ખામી છે, મારે હજી શું શું સુધારવાની જરૂર છે, મારે હજી મારા કેટલા સ્વભાવો ટાળવાની જરૂર છે. હું એની સામું જોઉં કે હું બીજાની સામું જોઉં? આખી દુનિયામાં તો ઘણી પ્રકારના માણસો છે, જગત આખામાં કેટલાય માણસો કેટલું કરે છે અને હું ક્યાં જોવા જાઉં છું? તો આ તો બધા ભગવાનના ભક્તો છે, મંદિરમાં આવે છે, એનું ભજન કરે છે, એની સેવા કરે છે, એમાં કંઈક સારી બાબત શું છે અને હું જોઉં જે મારામાં નથી? એનો ગુણ, એના ગુણ સામું દૃષ્ટિ કરે અને કંઈક સારી બાબત હોય એમાં દ્રષ્ટિ રાખે, કોઈની સેવા, કોઈની ભજન, કોઈની ભક્તિ, કોઈની સંતો ભક્તો પ્રત્યેની આત્મીયતા, એવા સદગુણો જે મારામાં નથી એવા એમાં છે, તો એનો કોઈ દૈહિક સ્વભાવ કદાચ કોઈ બીજો હોય તો એ મારે શું જોઈન કરવાનું? એમાં સારી બાબત કઈ છે એ જો હું જોઈશ તો હું આગળ જઈશ. એમ જે જ્ઞાની ભક્ત છે એ તો પોતાના દોષને જોવે છે અને ભગવાનના ભક્તોને, સંતોની કંઈક દિવ્યતા હોય, કંઈક અલૌકિક સદગુણો હોય એને જોવે છે. અને અજ્ઞાની છે શું કરે? બીજાની નિંદા કરે ને પોતાની શ્રેષ્ઠતા ગાય. આ અજ્ઞાની માણસનું કામ છે. અને એના કારણે શું થાય? પછી અજ્ઞાની એવા જ લડે સદાય, એવા અજ્ઞાની ભેગા થાય ને હોય એટલે પછી શું કરે? પરસ્પર લડાઈ થાય, બધાને પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવી હોય અને વાતે વાતે પોતાની મોટાઈ લાવીને વર્ણવે, બીજાને ન્યૂન ગણે, બીજાની નિંદા કરે અને પોતાનું ધારેલું કામ કરાવવા બધાની સામે હઠ રાખે. તો આવું બધાનું ધાર્યું તો કોઈ કોનું થાય? ત્યાં બધા જ પોતાનું ધાર્યું કરવા ધારે તો કોઈનું ના થાય અને પછી લડાઈ થાય.